વરસાદ ખાબકે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ. ઘૂંટણસમા પાણીમાં સોસાયટીઓમાં ઘૂસ્યા છે. કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થતા રસ્તા બંધ કરવામાં આવ્યા. જિલ્લા વહીવટીતંત્ર પાણી ભરાતા સાબદુ બન્યું છે. તો ફાયર વિભાગ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. મહુધા, કઠલાલ, કપડવંજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. મામલતદાર સહિતના અધિકારીઓને એલર્ટ મોડ પર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. ધોધમાર વરસાદની આગાહીને પગલે તંત્ર હાલ તો સતર્ક બન્યું છે. ખાસ કરીને વાત કરીએ તો નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં જે પણ ટીમોને આપણે હુકમો થયેલા છે, નડિયાદ નગરપાલિકાની તમામ ટીમો હાલમાં સ્થળ પર છે. જે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે ત્યાં પાણીના નિકાલ માટેની કામગીરી પણ હાલ ચાલુમાં છે. અને લોકોને પણ ખાસ અપીલ કરવામાં આવે છે કે ખૂબ જ ભારે વરસાદની આગાહી હોય, કોઈ જરૂરિયાત વધારે જરૂરિયાત વગરનું કામ ન હોય તો ઘરમાંથી બહાર ના નીકળે અને તંત્રને પણ સાથ સહકાર આપે. આપણે કંટ્રોલ રૂમ પણ 24x7 એ હાલમાં કાર્યરત છે અને તમામ તંત્ર છે એ હાલ એલર્ટ મોડ પર છે. સવારે 4 વાગ્યાથી લઈને અવિરત વરસાદ નડિયાદ શહેરમાં જે પડી રહ્યો છે એને કારણે લગભગ 7 ઇંચ જેવો વરસાદ થયો છે હાલ. એને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે એમાં નડિયાદ શહેરમાં પાણી ભરાયેલા છે, પણ પાણીનો પણ સતત નિકાલ થઈ રહ્યો છે. કારણ કે નડિયાદ નગરપાલિકા દ્વારા સ્ટ્રોંગ વોટર ડ્રેનના ચોક્કસપણે ખૂબ જ સારી રીતે સફાઈ કરવામાં આવેલી, તેને આધારે આપ જોઈ શકો છો કે ખૂબ જ ઝડપથી પાણીનો નિકાલ પણ થઈ રહ્યો છે. તેમ છતાં પણ નડિયાદ ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓને રજા રદ કરી અને એલર્ટ મોડ પર રાખવામાં આવેલા છે અને નડિયાદ ફાયર બ્રિગેડની એક ટીમ સતત નીચાણવાળા વિસ્તારોમાં ગસ્ત લગાવી રહી છે કે કોઈ પણ પબ્લિકને તકલીફ ના પડે. પાણી ભરાવાથી અમારી ઘરની આજુબાજુમાં પીજ રોડ ઉપર જે પાણી ભરાયા છે એ પાણી ભરાવાથી ઘૂંટણ સુધી પાણી ભરાઈ રહ્યા છે. અમારે બધાને ક્યાંય જવું હોય આવા જવામાં તકલીફ પડી રહી છે. જનવ્યવહાર ખટકાઈ ગયો છે. બધી દુકાનો પણ બંધ છે. ખાવા પીવાનું લાવવાનું ત્યાંથી સમસ્યા ઊભી થઈ ગઈ છે.